સંપૂર્ણ કાર્યવાહીના મૂળમાં છે. દિલ્હી દારૂ કૌભાંડમાં ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ પહેલા ગુરુવારે સાંજે ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી હતી. ધરપકડ પહેલા ઈડીની ટીમે સીએમ કેજરીવાલની પૂછપરછ પણ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપી પણ નહોતી. ત્યારે ગયા અઠવાડિયે જેડીએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે કવિતાની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ પહેલાથી જ જેલમાં છે. ત્યારે આ સમગ્ર મામલે આપના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી, આપના નેતા ચેતર વાસાવા અને ગુજરાત પ્રદેશ સંગઠન મહાસચિવ મનોજ સુરઠિયાની પ્રતિક્રિયા સામે આવી છે. અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવા માટે ભાજપ નરેન્દ્ર મોદીજી વારે વારે ષડયંત્રો કરી રહ્યા છે. તમે જુઓ કે હાઈકોર્ટે ઈડી પાસે 22 એપ્રિલ સુધી એ માંગી છે વિગતો, ત્યારે આનંદ ફાનંદમાં 2 જ કલાકમાં ઈડી કેમ અરવિંદ કેજરીવાલજીની પાછી સમન્સ મોકલીને પૂછપરછો કરી અને ધરપકડો કરવાની કોશિશ કરે છે? એનો મતલબ સાફ છે કે નરેન્દ્ર મોદીજી અરવિંદ કેજરીવાલજીથી ડરે છે, એની ધરપકડ કરવા માંગે છે, એમને જેલ નાખવા માંગે છે, જેથી કરીને અરવિંદ કેજરીવાલજી લોકસભાનો પ્રચાર ન કરી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખી શકશો, પરંતુ એમના વિચારોને ક્યારેય કેદ નહીં કરી શકો. અને નરેન્દ્ર મોદીજીની ઈડીથી ન અમે ડર્યા છીએ, ન ડરવાના છીએ, લડતા રહેશું. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે. અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે. ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે. ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે, અમે પણ પોતે ઉમેદવાર છે, આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાયન્સમાં એમને સીટો મળી છે એ તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે. અને અમે એમને કહેવા માંગીએ છીએ, તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો, પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના. અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું. આજ જૈસે કે હમ પહેલે સે કહે રહે થે કે ભારતીય જનતા પાર્ટી અરવિંદ કેજરીવાલ જી કો ગિરફ્તાર કરના ચાહતી હે, ઉનકો જેલમાં ડાલના ચાહતી હે. ઓર આજ ફાઇનલી ઈડી ને ઇતને સમય કે બાદ અરવિંદ જી કો ગિરફ્તાર કિયા હે, ક્યુંકી ભારતીય જનતા પાર્ટી ભાજપા જો હે વો અરવિંદ કેજરીવાલ સે ડરતી હે, આમ આદમી પાર્ટી સે ડરતી હે. આજ લોકસભા ચુનાવ જબ સર પે હે, પૂરે વિપક્ષ કો ખતમ કરને કે અલાવા ભાજપા કે પાસ કોઈ ઓપ્શન નહીં બચા હે. ના તો ઉન્હોને ઇતને સાલો મેં કોઈ કામ કિયા હે કે જિસ કામ કે આધાર પે વો વોટ માંગ સકે, ઓર સારે વિપક્ષ કો ખતમ કરને કી એક પૂરી સાજિશ ઉન લોગોને રચી હે. ઈડી જો હે વો એક એક્સટોર્શન એજન્સી બન કે રહે ગઈ હે. ઈડી કે સારે જો ભી મામલે હે વો સારે ફર્જી હે. અરવિંદ કેજરીવાલજી કો ગિરફ્તાર કરને કે લિયે વો કઈ દિનો સે સમન્સ દે રહે થે. હમ પહેલે સે બતા રહે થે કે ઈડી કી મંશા સાફ નહીં હે. વો ક્વેશ્ચન નહીં કરના ચાહતી, વો અરવિંદ કેજરીવાલજી કો સવાલ નહીં કરના ચાહતી. વો ઈડી ભાજપા કે ઇશારે પે માનનીય અરવિંદ કેજરીવાલજી કો ગિરફ્તાર કરના ચાહતી હે, વો જેલ મેં રખના ચાહતી હે. ઓર ઇસીલિયે આજ ઉનકી ગિરફ્તારી હુઈ હે. ઓર આમ આદમી પાર્ટી ઓર પૂરે દેશ કે અંદર ઇસકા બહોત બડે પ્રત્યાઘાત જો હે વો ભાજપા કો આને વાલે દિનો મેં સહન કરને પડેંગે. યે પૂરા ખેલ ભાજપા કા ઉલ્ટા પડને વાલા હે. યે જો ભી આજ ભારતીય જનતા પાર્ટી વિપક્ષ કો ખતમ કરકે રાજનીતિ મેં અપના દમખમ હાસિલ કરના ચાહતી હે, મેં યે પૂરે દાવે કે સાથ કહેતા હું કે ભાજપા કા યે ખેલ જો હે વો ઉલ્ટા પડને વાલા હે. ઇસકે બાદ આને વાલે દિનો કે અંદર અરવિંદ કેજરીવાલ કો જો ગિરફ્તાર કરને કી કોશિશ હો રહી હે, ઉસકી કોશિશ કી ગઈ હે, ગિરફ્તાર કિયે ગયે હે, આને વાલે દિનો કે અંદર પૂરે દેશ કે અંદર હર ઘર સે ગલી ગલી સે કેજરીવાલ પેદા હોને વાલા હે. ઓર ભારતીય જનતા પાર્ટી કી ઉલટી ગિનતી આજ શરૂ હો ગઈ હે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં કાપોદ્રાના કિરણ ચોક ખાતે છેલ્લા